મિત્રો નમસ્કાર, આજે આપણે આવ્યા છીએ વઘઈથી 36 કિલોમીટર અને સુરતથી લગભગ 135 અને બીજા 12 એટલે 147 કિલોમીટર દૂર કરમદેવના સ્થાનક પાસે. અહીંયા ડુંગર પર એક સ્થાનક છે અને ચોમાસું છે, જોરદાર વરસાદ છે, એટલે બહુ જ મજા આવે છે. મને તો તમને આખી અહીંની સીનરી બતાવીશ, એકદમ ફરવાલાયક જગ્યા છે. અને જગ્યા કરતાં અહીંયા જે આખો રસ્તો છે અહીંયા સુધી આવવાનો, એ રસ્તો એકદમ જોરદાર છે. એટલે આ જગ્યાએ ચોક્કસ એકવાર તો વિઝિટ કરાય, તમે કદાચ એકવાર આવો ને તો વારંવાર આવશો. નેચરલ પગથિયા, માટીને જ કોતરીને પગથિયા જેવું બનાવી દેવામાં આવ્યું છે. અને અહીંયા આગળ એક બસ, આ જે છે એ દેવસ્થાન છે. તો મિત્રો અહીંયા તમે પાછળ જ જોઈ શકો છો જે કરમદેવનું સ્થાનક છે. અહીંયા ઘંટ પણ લગાવવામાં આવ્યો છે અને અહીંયા એક એમની નાની મૂર્તિ જેવી પણ છે, પરંતુ ખરેખર અહીંયા કોઈ પ્રતિમાની નહીં, પરંતુ આ ડુંગરની જ પૂજા કરવામાં આવે છે. અહીંયાના જે ડાંગના લોકો છે એ આ ડુંગરની વર્ષોથી પૂજા કરતા આવ્યા છે અને એક પવિત્ર ધામ તરીકે આનું વિકસાવવાનો નિર્ણય લીધો હોય એવું લાગે છે. કારણ કે બાદ ગેટની આગળ તમને પહેલાં કીધું એમ પ્રવાસન ધામ 2018-19 લખ્યું હતું, એટલે કદાચ સરકારે એને યોજનામાં લાવ્યું હશે અને હવે આ જગ્યાને પણ વિકસાવવામાં આવશે. તો જરૂરથી એકવાર ચોક્કસ ફરવા આવજો. હવે શરૂ થાય છે રિયલ એડવેન્ચર. ત્યાં કોઈ રેડીમેડ જગ્યા નથી, ફક્ત ટ્રેકિંગ કરીને જવાનું છે. અમારા ગુરુ નરેન્દ્ર સર, કદમ ડુંગરના સૌથી આ હિલ ટોપ પર છીએ અમે. જિંદગીને જોવી હોય, જિંદગીને જાણવી હોય, જિંદગીને માણવી હોય તો બસ આવી જગ્યાએ આવો. એના માટે આનાથી સારી જગ્યા એક માંગી તુંગી અને બીજી આ બે મને લાગી છે હાલ સુધી. બાકી બીજા બધા હિલ સ્ટેશન પર જે વ્યક્તિઓ હોય છે, જે ગીચતા હોય છે, એ અહીંયા નથી. બની શકે કે આ વિડીયો જોયા પછી અહીંયા ગીચતા થઈ જાય, પરંતુ ખાસ એ ધ્યાન રાખો કે આ સ્થળે જ્યારે અમે આવ્યા તો અમને કશે ગંદકી જોવા નથી મળતી, આજુબાજુ બધે ગ્રીનરી છે. પરંતુ જ્યારે લોકો આવતા થઈ જશે તો ત્યારે ગંદકી જે જોવા મળે છે એ ના જોવા મળે એ આશા રાખીશું. તમે જે ગંદકી તમારા જોડે લાવો છો એ તમને જ મુબારક અને તમારા જોડે લઈ જવી. હા, બધા પોતાની જોડે ગંદકી નથી લાવતા. અમારા શશીભાઈ જેવા કેટલાક મિત્રો હોય છે જે ક્યાંય પણ પ્લાસ્ટિકનો કચરો ફેંકતા નથી અને એના માટે પોતાની જોડે જ એક સાધન રાખે છે. એની અંદર એ બધું પ્લાસ્ટિકનો જે કચરો હોય એ ભરીને લઈ જાય છે પાછા જોડે અને યોગ્ય જગ્યાએ એને ડિસ્પોઝ કરે છે. આવા લક્ષણ આપણે પણ રાખવા જોઈએ. We'll be right back.
હિલ સ્ટેશન બહુ જ મોટા પાયે વિકસિત થઈ શકે એવું છે અને કદાચ સરકાર એની પાછળ 2018-19ની અંદર કામ કરી જ રહી છે અને અહીંના જે વ્યૂઝ છે એ એકદમ આહલાદાયક છે અને મનને મોજ આપી દે એવા ડાંગમાં ફરવું એટલે જાણે સ્વર્ગની સફર. જે લોકો કાશ્મીરમાં જઈને લે છે એ આપણે ડાંગમાં આવીને લઈ શકીએ. કદમ ડુંગરના એકદમ હિલ ટોપ પરની જગ્યા. અહીંયા બધા જ ઝાડ, કે ઝાડ ઉપર આપ લીલ જોઈ શકો છો. લીલ ત્યારે જ થાય જ્યારે સંપૂર્ણ સૂર્યપ્રકાશ હોય, ખુલ્લું વાતાવરણ હોય અને સતત પાણી મળતું હોય, એટલે કે વરસાદ હોય. મિત્રો, ચારે ચાર મહિના ઝાડો અહીંયા આ પ્રકારના જોવા મળે છે. બધા ઝાડ પર લીલ છે, અદ્ભુત નજારો છે. જોરદાર ઝાડોની સંખ્યા ખૂબ ઓછી છે, પણ બધા ઝાડ પર આવા લીલ સાથેનું એક આવું દ્રશ્ય તમે જોઈ શકો છો.